नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ पंचाल स्नेहा पीवी सवाणी शाळामां आप सौनું हार्दिक स्वागत करू छू। धोरण 5 विषय गणित प्रकरण 8 नक्शा आलेखन। विद्यार्थी मित्रों, द्वितीय सत्रनું प्रथम चैप्टर एटले के नक्शा आलेखन एम आपणे जोवा जाइए तो प्रकरण 8 आवशे, परंतु द्वितीय सत्रनું पहेलो चैप्टर जेनुं नाम छे नक्शा आलेखन। विद्यार्थी मित्रों, आपणे आ चैप्टर में अलग अलग जातना नक्शाओ अने नक्शाओ परथी प्रश्नोना जवाब लखीशुं। प्रकरण 8 नक्शा आलेखन। राशि तेनी शाळाना अन्य विद्यार्थीओ साथे गणतंत्र दिवसनी परेड जोवा माटे इंडिया गेट गई। ज्यां तेओ आरामथी बेसी रह्या हता ત્યારે તેઓ લાઉડસ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું। રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ કે રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો। રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા, પરેડ ત્યાંથી જ પસાર થાય છે। વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા। સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે, એટલે કે ઇન્ડિયા ગેટની બરાબર સામેની બાજુએ રાષ્ટ્રપતિ ભવન છે। આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે। જો અદિતિ, પેલો ઇન્ડિયા ગેટ છે। અહીં જુઓ, વિદ્યાર્થી આંગળીના ઈશારાથી કહે છે કે જો પેલો ઇન્ડિયા ગેટ છે। અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે, તમે રાજપથ જોઈ શકો છો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે। અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો। જુઓ, અહીંયા આગળ આપણે નકશા 1માં જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રપતિ ભવનની સામેની બાજુએ ઇન્ડિયા ગેટ છે। આપણે પહેલામાં જોઈએ તો કે હેલિકોપ્ટર દ્વારા લીધેલો ફોટો છે, અને બીજામાં તેનું નકશા આલેખન છે। શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં હશે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બતાવવાનું છે કે ઇન્ડિયા ગેટ કઈ જગ્યાએ હશે। જુઓ, અહીંયા ગાડી ઇન્ડિયા ગેટ છે। આ રહ્યો આપણો ઇન્ડિયા ગેટ। ત્યારબાદ જુઓ, શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તે જોઈ ગયા, હવે જોઈએ પ્રશ્ન નંબર 2। તો કે નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલા છે, તમે રસ્તાઓને ફોટામાંથી શોધી કાઢો। જુઓ, અહીંયા ગાડી રફી માર્ગ, જનપથ, માનસી રોડ, રાજપથ, કસ્તુરબા ગાંધી માર્ગ વગેરે જેવા રસ્તાઓ આપેલા છે, તેને આપણે ફોટામાં પણ જોઈ શકીએ છીએ। રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ લખો। તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પસાર થતા રસ્તાઓ રફી માર્ગ, જનપથ, માનસી રોડ અને રાજપથ છે। મધ્યસ્થ ષટ્કોણ, જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તો તે માટે ઝૂમ ઇન કરીને તો તે કંઈક નીચે મુજબ દેખા સે। નકશો 2 તો જુઓ, નકશા 2માં આપણે જે રાષ્ટ્ર ઇન્ડિયા ગેટ વાળો ભાગ છે, જે રાષ્ટ્રપતિ ભવનની સામે વાળો ભાગ છે, તેને ઝૂમ ઇન કરેલો છે, એટલે કે મોટો કરેલો છે। પીળા રંગના ભાગનો આકાર જુઓ,
આ અગાઉ તમે ક્યારે આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુ છે? તો વિદ્યાર્થી મિત્રો, પીળા રંગનો આકાર આપણે જોઈએ તો જુઓ, અહીં પીળા રંગનો આપણને જે આકાર આપેલો છે આ રહ્યો, તે શાના જેવો છે? તો કે તે ષટ્કોણ જેવો છે, જેને 6 બાજુઓ છે. નીચેનામાંથી શોધી કાઢો. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તો જુઓ, રાજપથ પરથી આપણે ચાલી આવીએ એટલે કે ઉપરના ભાગ પરથી જો ચાલી આવીએ તો ચિલ્ડ્રન પાર્ક એ જમણી બાજુ આવેલો છે. નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, માનસી રોડ, શાહજહાં રોડ, જનપથ રાજપથ અને અશોક રોડ અને માનસી રોડ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે અશોક રોડ અને માનસી રોડ, જે સૌથી મોટો ખૂણો બનાવે છે. પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્રો હતું જેમાં પરેડનો રસ્તો બતાવેલો હતો. વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ અને રાલાલ કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો, આ માર્ગેથી રસ્તો પરેડ જવાની હતી. અરે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. હવે તે લોકો નકશામાં જુએ છે, જે ન્યૂઝ પેપર હતું તેમાં રસ્તો જુએ છે. મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધી રાજપથ પર 2 કિલોમીટર લાંબો છે. તેમની વચ્ચે આ લાંબો રસ્તો રાજપથ છે. નકશાના તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું છે. ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા હતા કે નકશાની નીચેના આપેલ પ્રમાણમાં 2 સેમી બરાબર 1 કિલોમીટર રસ્તો બતાવો. નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાની લગાવો. તો વિદ્યાર્થી મિત્રો, નકશા 3માં આપણે ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાની કરવાની છે. નકશાને ધ્યાનથી જુઓ અને શોધી કાઢો. નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 3 ઓપ્શન આપેલા છે. 3માંથી આપણે એક જવાબ લખવાનો રહેશે. તો કે બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. આ 3 માર્ગમાંથી આપણે જે માર્ગ લાંબો હોય તે લખવાનો છે. જવાબ આવશે તિલક માર્ગ બી. જો રૂબિયા જમા મસ્જિદની પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલા દૂર સુધી ચાલવું પડશે વિશે અનુમાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, રૂબિયા મસ્જિદની પરેડ જોવા આવી હતી તો તેણે અનુમાન લગાવ્યું કે 1 કિમી સુધી ચાલવું પડશે. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો આખો માર્ગ 8 કિમી લાંબો છે. જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાયા. આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરબત દેખાડ્યા. વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો.